શું ગુજરાતમાં એકસો છપ્પન બેઠકો જીત્યા બાદ પણ ભાજપને આમ આદમી પાર્ટીનો ડર લાગે છે શું ગુજરાતમાં અઢી દાયકાથી વધુ સત્તામાં રહેલી ભાજપની સરકાર એક પોસ્ટરથી ડરે છે આ સવાલો એટલા માટે થઈ રહ્યા છે કેમ કે આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓની મોદી વિરોધી પોસ્ટર લગાવવાના મામલે ધરપકડ કરવામાં આવી છે શું એક પોસ્ટર ગુજરાતમાં ભાજપની સરકારના પાયા હજ મચાવી શકે છે મોદી વિરોધી પોસ્ટરથી ગુજરાતમાં રેકોર્ડ બ્રેક જીત સાથે સત્તામાં આવેલી

ગુરુવારે કેટલાક લોકોએ અમદાવાદના ઈસનપુર મણિનગર વટવા નારોલ અને વાડજમાં પોસ્ટરો લગાવ્યા હતા તેના પછી અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનોમાં એફઆઈઆર કરવામાં આવી હતી અને પોલીસે જાહેર મિલકતને નુકસાન પહોંચાડવાના મામલામાં આ લોકોને અરેસ્ટ કર્યા છે પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ નટવર ઠાકોર જતીન પટેલ કુલદીપ ભટ્ટ બિપિન શર્મા અજય ચૌહાણ જીવન મહેશ્વરી અને પરેશ તુલસીયાને અરેસ્ટ કર્યા છે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીએ કહ્યું છે કે ગુરુવારે પાર્ટીએ ઘણા રાજ્યોમાં આવા પ્રકારના પોસ્ટર લગાવ્યા છે પરંતુ કાર્યવાહી ગુજરાત પોલીસ જ કરી છે તેમણે અમદાવાદને એકમાત્ર એવું શહેર ગણાવ્યું કે જ્યાં લોકોને બંધારણીય અધિકારોથી વંચિત કરવામાં આવ્યા છે કારણ કે પોલીસ મનસ્વી રીતે કોઈપણ સમયે તેમને અરેસ્ટ કરી શકે છે પોલીસની કાર્યવાહી સાબિત કરે છે કે લોકશાહીના ખતરામાં હોવાનો ડર ખોટો નથી અને અમે પોસ્ટર લગાવીને કંઈ ખોટું નથી કર્યું ગત વર્ષ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પાંચ વિધાનસભા બેઠકો પર જીત મેળવી હતી અને પાર્ટીને તેર વોટ મળ્યા છે બ્યુરો રિપોર્ટ જીએસટી